નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલ ઇઝી મેથ્સમાં હું આપ સૌનું ફરી એક વખત હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 11 સાયન્સ માટે જે પણ વિદ્યાર્થી મિત્રોને ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી છે તે ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ અને બીજાને શેર કરે. આપણે ગયા લેક્ચરની અંદર 37.1ની અંદર 22મા પ્રશ્ન સુધી જોયું હતું. આજે આપણે 23મા પ્રશ્નથી શુભ શરૂઆત કરીશું. તો ચાલો વિદ્યાર્થી 23મા પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ. ત્રેવીસમા પ્રશ્નની રકમ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો તમને અહીંયા કીધેલું છે કે જો એફ એક્સ બરાબર 2x+3, એક્સ લેસ ધેન ઓર ઇઝ ઇક્વલ ટુ 0, 3 કૌંસમાં x+1, એક્સ ગ્રેટર ધેન 0, તો લિમિટ એક્સટેન્સ ટુ 0 એફ એક્સ અને લિમિટ એક્સટેન્સ ટુ 1 એફ એક્સની કિંમત શોધવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તો હું એફ એક્સ અહીંયા લખું છું 23મા પ્રશ્ન માટે. તો એફ એક્સ તમારે છે 2x+3, એક્સ લેસ ધેન ઓર ઇઝ ઇક્વલ ટુ 0 માટે, અને 3 કૌંસમાં x+1, એક્સ ગ્રેટર ધેન 0 માટે. હવે આપણે એક્સ ટેન્સ ટુ 0 માટે જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો 0+ એટલે કે 0 કરતાં મોટું. તો 0 કરતાં મોટું વિદ્યાર્થી મિત્રો શું છે, આ છે તમારે મૂકી દીધું વિદ્યાર્થી મિત્રો. હવે એક્સની જગ્યાએ 0 મૂકી દીધું તો 3 × 1 = 3 થાય. આને સમીકરણ 1 આપી દો. હવે વિદ્યાર્થી મિત્રો 0 માઇનસ એટલે કે 0 કરતાં નાનું લેવન થાય. તો 0 કરતાં નાનું વિદ્યાર્થી મિત્રો કયું આવે, તો 0 કરતાં નાનું એટલે વિદ્યાર્થી મિત્રો આ થાય તમારે લેવાનું, એ મૂકી દઈએ. તમારે એક્સની જગ્યાએ 0 મૂકો તો 0 × 2 એટલે કે 0 કેટલો આન્સર મળ્યો, 3. સમીકરણ 2 આપો. સમીકરણ 1 અને 2 જો સરખા દેખાય છે તો કહી શકાય કે લિમિટ સમીકરણ 1 અને 2 પરથી તમને લિમિટ એક્સ ટેન્સ ટુ 0 × એફ એક્સનો આન્સર કેટલો મળે છે વિદ્યાર્થી મિત્રો, 3. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો, ખબર પડી ગઈ. તો પહેલો પ્રશ્ન અહીંયા તમારે જે શોધવાનો હતો એ પૂરો થઈ ગયો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે 1 માટે જોઈએ, તો તમારે લિમિટ એક્સ ટેન્સ ટુ 1 × એફ એક્સ. હવે તમે જો તો 1 છે 1, એ 1+ લેશો તો પણ 0 કરતાં મોટું આવશે, અને 1- લેશો તો પણ 0 કરતાં મોટું આવશે. તો આની અંદર તમારે 1+ - કરવાની કોઈ જરૂર નથી, કારણ કે અહીંયા 0ના તમને આપેલા છે ગેપ, એટલા માટે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા 1 માટે તમારે શું લેવાનું, તો 1 માટે વિદ્યાર્થી મિત્રો 0 કરતાં મોટું એ જ લેવાય ને, તો 0 કરતાં મોટું આ છે વિદ્યાર્થી મિત્રો. તો આ લઈ લઈએ આપણે. હવે અહીંયા જે એક્સ હોય તે 1 મૂકો, 1 ને 1 કેટલા થશે વિદ્યાર્થી મિત્રો, 2. તો 3 × 2 કેટલો મળે, 6. તો આ 6 વિદ્યાર્થી મિત્રો તમારો આન્સર થઈ ગયો. તો 1 માટે આ આન્સર અને 0 માટે આ આન્સર. તમને એવું થાય સાહેબ 0 માટે આવું કર્યું, 1 માટે કેમ ના કર્યું, તો હજી પણ વિદ્યાર્થી મિત્રો સમજાવી દઉં કે 0 માટે અહીંયા તમને ઓપ્શન આપેલા છે 2 ભાગ, એટલે તમારે 0+ અને 0- કર્યું. અને 1 માટે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એવા ઓપ્શન જ નથી આપેલા, તો 1 એ તો 0 કરતાં મોટું જ થાય, તો કમ્પલસરી આ જ ઓપ્શન લેવો પડે. એટલા માટે વિદ્યાર્થી મિત્રો આપણે એ જ ઓપ્શન લીધો છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો 23મો પ્રશ્ન પૂરો થાય છે. આગળ વધીએ 24મા પ્રશ્નની રકમ વિદ્યાર્થી મિત્રો તમે જુઓ અહીંયા, તો તમારે એફ એક્સ આપેલું છે x²-1, એક્સ લેસ ધેન ઓર ઇઝ ઇક્વલ ટુ 1 માટે. બીજું આપેલું છે -x²-1, એક્સ ગ્રેટર ધેન 1 માટે. તમારે લિમિટ એક્સ ટેન્સ ટુ 1 એફ એક્સ શોધવાનું છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે 1+ લઈશું. હવે 1+ લઈશું એટલે 1 કરતાં મોટું, તો 1 કરતાં મોટું એટલે આ થાય વિદ્યાર્થી મિત્રો, મૂકીએ તો -x²-1. હવે જ્યાં એક્સ હોય ત્યાં 1 મૂકો, તો 1² તો 1 વધે, તો -1² 1, -1 - 1, -2 થાય. આને સમીકરણ 1 આપી દો. લિમિટ એક્સ ટેન્સ ટુ 1 માઇનસ એટલે કે વિદ્યાર્થી મિત્રો
એક કરતાં નાનું વિદ્યાર્થી મિત્રો જોવા જાઓ તમે તો એક કરતાં નાનું આ આવે એક્સ સ્ક્વેર માઇનસ વન, તો એક્સ સ્ક્વેર માઇનસ વન મૂકી દીધું. હવે તમે અહીંયા એક્સની જગ્યાએ એક મૂકો તો એકનો સ્ક્વેર એક માઇનસ એક ઝીરો થાય. આને તમે સમીકરણ બે આપો. સમીકરણ એક અને સમીકરણ બે જુઓ વિદ્યાર્થી મિત્રો, તો બંને અલગ અલગ દેખાય છે. હું ના કહું તો એ તમને દેખાય, કારણ કે અહીંયા માઇનસ બે જવાબ મળ્યો, અહીંયા તમને ઝીરો મળ્યો. તો સમીકરણ એક અને બે પરથી તમે શું કહી શકો? લિમિટ એક્સ ટેન્સ ટુ વન પ્લસ એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્સ ટુ વન માઇનસ એફ એક્સ. આ ઇક્વલ ટુ થયા નહીં, ઇક્વલ ટુ ના થયા એનો મતલબ લિમિટ એક્સ ટેન્સ ટુ વન ઇન્ટુ એફ એક્સનું અસ્તિત્વ નથી. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? જો સરખા થાત તો અસ્તિત્વ હોત, પરંતુ તમે સમીકરણ એક અને બે ઉપરથી જોયું ને જવાબ અલગ અલગ મળ્યો, તો એનો મતલબ તમારે અસ્તિત્વ નથી વિદ્યાર્થી મિત્રો. અહીંયા પ્રશ્ન પૂરો. 25મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો જોવો, તો 25મા પ્રશ્નની અંદર તમારે અહીંયા એક્સ નોટ ઇઝ ઇક્વલ ટુ ઝીરો માટે આ આપેલું છે અને એક્સ બરાબર ઝીરો માટે ઝીરો આપેલું છે, અને આપણે ઝીરો આગળ જ લક્ષની ગણતરી કરવાની છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો લિમિટ એક્સ ટેન્સ ટુ ઝીરો પ્લસ એફ એક્સ લઈએ. હવે ઝીરો પ્લસ એટલે એનો મતલબ કે ઝીરો કરતાં મોટું, તો ઝીરો કરતાં મોટા માટે વિદ્યાર્થી મિત્રો તમે જુઓ તો ઝીરો તો ના જ લેવું પડે, આ જ લેવું પડે. તો એ કિંમત મૂકીએ, કિંમત મૂકી વિદ્યાર્થી મિત્રો. હવે ઝીરો પ્લસ, ઝીરો પ્લસ એનો મતલબ કે તમારે ઝીરો કરતાં મોટું પોઝિટિવ આવે, તો માનાંક પોઝિટિવ થઈ ગયો, ઉડીને આન્સર તમને મળ્યો એક. આને તમે આપી દો સમીકરણ એક, લિમિટ એક્સ ટેન્સ ટુ ઝીરો માઇનસ એફ એક્સ. એનો મતલબ વિદ્યાર્થી મિત્રો તમારે ઝીરો કરતાં નાનું લેવાનું, તો ઝીરો કરતો નાના માટે પણ વિદ્યાર્થી મિત્રો તમારે આ જ લેવું પડે. તમને એમ થાય સાહેબ કેમ? કારણ કે આ ઝીરો નથી, ઝીરો નથી એનો મતલબ ઝીરો કરતાં મોટું પણ હોય અને ઝીરો કરતાં નાનું પણ હોય વિદ્યાર્થી મિત્રો. તો બસ આપણે ઝીરો કરતાં મોટામાં લીધું, હવે ઝીરો કરતાં નાનામાં લઈએ. હવે અહીંયા તમે જુઓ ઝીરો કરતાં નાનું, તો આ કેવું પડે? નેગેટિવ બાર પડે. ઝીરો કરતાં નાનું તો આ ઋણ હોય ને, એક્સ એક્સ કટ, તો માઇનસ એક આન્સર મળ્યો. સમીકરણ એક અને બેમાં તમે જુઓ વિદ્યાર્થી મિત્રો અલગ અલગ આન્સર મળે છે, તો તમે કહી શકો સમીકરણ એક અને બે પરથી લિમિટ એક્સ ટેન્સ ટુ વન માઇનસ એફ એક્સ નોટ ઇઝ ઇક્વલ ટુ, સોરી અહીંયા ઝીરો આવશે, ઝીરો માઇનસ એફ એક્સ નોટ ઇઝ ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્સ ટુ ઝીરો પ્લસ એફ એક્સ. બરાબર, આ બંને સરખા નથી સમીકરણ એક અને બે પરથી તમે જોઈ શકો છો. એનો મતલબ કે અસ્તિત્વ નથી. પ્રશ્ન પૂરો થઈ ગયો. 26મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો જોવો તમે, તો 25મા પ્રશ્ન જેવો છે. તમે બધા હોશિયાર વિદ્યાર્થી છો તો જાતે આવડી જાય. ખાલી અહીંયા માનાંક ઉપર હતો, ખાલી અહીંયા માનાંક તમારે શું કર્યો? નીચે માનાંક ઉપર નીચે કર્યો છે, બાકી સેમ જ છે. તો મને ખબર છે તમે બધા હોશિયાર છો, તો 26મો તમે જાતે હોમવર્કમાં કરી લેજો. આપણે વિદ્યાર્થી મિત્રો 27મો પ્રશ્ન તરફ આગળ વધીએ, તો 27મો પ્રશ્નની અંદર તમને શું કીધેલું છે? એફ એક્સ તમને આપેલું છે માનાંકમાં એક્સ માઇનસ પાંચ, તો લિમિટ એક્સ ટેન્સ ટુ પાંચ એફ એક્સ શોધો. તો ચલો વિદ્યાર્થી મિત્રો અહીંયા 27મો પ્રશ્ન આપણે ગણીએ, તો એફ એક્સ તમને આપેલું છે માનાંકમાં એક્સ માઇનસ પાંચ. જોજો વિદ્યાર્થી મિત્રો આપેલું છે ને, હવે તમારે શોધવાનું શું? લિમિટ એક્સ ટેન્સ ટુ પાંચ એફ એક્સ શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોઈએ, તો એક્સ ટેન્સ ટુ પાંચ એફ એક્સની કિંમત આ છે એ મૂકી દઈએ. હવે તમે અહીંયા જો પાંચ પ્લસ પાંચ કરતાં મોટું, તો આ કેવો પડે? પ્લસ બાર પડે. પાંચ માઇનસ પાંચ કરતાં નાનું, તો પણ આ કેવો પડે? પ્લસ, કારણ કે પાંચ કરતાં નાનું તો પણ ધન અને પાંચ કરતાં મોટું તો પણ ધન,
તમને એમ થાય સાહેબ કઈ રીતે? તો 5 કરતાં મોટું ચલો તમે વિચારો તો એવું આવે 5.0001, તો ધન થયું. 5 કરતાં નાનું તો 4.99, તો પણ ધન. તો બંનેમાં આ કેવો પડે? તમારે પોઝિટિવ બહાર પડે વિદ્યાર્થી મિત્રો. તો આને હું ધન લખી દઉં અને હવે એક્સની જગ્યાએ 5 મૂકું, તો 5માંથી 5 જાય તો આન્સર મળે 0. હતો ને સરળ? જોજો ફરી એકવાર જોઈ લઈએ. તમને એફએક્સ આપેલું છે, શોધવાનું છે કિંમત મૂકી. 5 કરતાં મોટું કે નાનું, આ ધન જ બહાર પડે. એક્સની જગ્યાએ 5 મૂક્યું, 5માંથી 5 જાય તો 0. થઈ ગયું ને આન્સર? 28મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, તમે જુઓ તો તમને રકમ આપેલી છે, ધારો કે એફએક્સ બરાબર એ પ્લસ બી એક્સ, એક્સ લેસ ધેન 1, 4, એક્સ બરાબર 1, બી માઇનસ એક્સ, એક્સ ગ્રેટર ધેન 1. અને જો લિમિટ એક્સટેન્સ ટુ 1 એફએક્સ બરાબર f1, તો એ અને બીની શક્ય કિંમત કઈ છે? તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન છે એ મેં અહીંયા ઉતારેલું છે, તમે જોઈ શકો છો. આ પ્રશ્ન છે, આ પણ પ્રશ્ન જ છે. હવે આની ઉપરથી તમે શું લખી શકો વિદ્યાર્થી મિત્રો? એક વખત માઇનસ, એક વખત પ્લસ, આવું લખી શકો. બસ હવે વિદ્યાર્થી મિત્રો, આપણે કિંમત જ મૂકવાની થશે માઇનસ અને પ્લસમાં. લિમિટ એક્સ ટેન્સ ટુ 1 માઇનસ, એક કરતાં નાનું હોય તો, એક કરતાં નાનું હોય વિદ્યાર્થી મિત્રો આવશે તમારે, તો એ પ્લસ બી એક્સ મૂકી દો. મૂકી દીધું. લિમિટ એક્સ ટેન્સ ટુ 1 પ્લસ, એક કરતાં મોટું, તો એક કરતાં મોટું એટલે આ મૂકી દો વિદ્યાર્થી મિત્રો. અને એક, એક એટલે આ મૂકી દો. ખ્યાલ આવે છે? એક કરતાં નાનામાં આ મૂકવાનું, એક કરતાં મોટામાં આ મૂકવાનું, અને બરાબર એકમાં 4 મૂકવાનું. હવે તમે એક મૂકો, એક મૂકો તો એક્સની જગ્યાએ એક મૂકવાથી તમારે શું મળે? બી ગુણ્યા 1 એટલે કે બી. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારે શું થશે? એક્સની જગ્યાએ એક મૂકવાથી બી માઇનસ એ બરાબર 4. તો અહીંયા તમને બે સમીકરણ મળી ગયા, એ પ્લસ બી બરાબર 4 અને બી માઇનસ એ બરાબર 4. આને તમે એક આપો, બે આપો, એક અને બેને ઉકેલો, એ 1 કટ, અહીંયા થઈ ગયું 2b બરાબર 8. માટે બી તમને કેટલું મળ્યું? 4. એ બી તમે 4 અહીંયા મૂકો વિદ્યાર્થી મિત્રો, તો એ પ્લસ બીની જગ્યાએ 4, 4 કટ, તો એ કેટલો મળે? 0. તો બી અને એ તમને મળી ગયો. તો તમે અહીંયા જોશો વિદ્યાર્થી મિત્રો 27મો પ્રશ્ન, તમારે એ અને બી તો લાવવાનો હતો. તો ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? એ અને બી મળ્યો અને પ્રશ્ન થઈ ગયો પૂરો. 29મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, તમે જોશો અહીંયા તો તમને a1 a2 an નિશ્ચિત વાસ્તવિક સંખ્યાઓ છે, તેના માટે તમને fx શું આપેલું છે? x માઇનસ a1, x માઇનસ a2 અપ ટુ x માઇનસ an આપી દીધેલું છે. એટલે તમારે જે આ a1 a2 an જે છે એની કિંમત વિદ્યાર્થી મિત્રો તમારે અહીંયા યુઝ કરેલી છે. હવે તમારે વ્યાખ્યાયિત કરવાનું છે અને લિમિટ એક્સ ટેન્સ ટુ a1 fx શું થાય એ શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે શોધીએ લિમિટ એક્સ ટેન્સ ટુ a1 fx શું થાય એ જ તો શોધીએ. તો આપણે fxની જગ્યાએ કિંમત મૂકી દઈએ, આ વિદ્યાર્થી મિત્રો મેં કિંમત મૂકી દીધી fxની. હવે જ્યાં એક્સ છે ત્યાં તમે a1 મૂકો. તો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોશો a1 માઇનસ a1 0, અને 0 સાથે ગમે તે ગુણાકારમાં હોય જવાબ શું મળે? 0. તો તમારે વિદ્યાર્થી મિત્રો લિમિટ એક્સ ટેન્સ ટુ a1 ઇન્ટુ fx આનો આન્સર કેટલો મળ્યો? 0. આગળ તમને કીધેલું છે લિમિટ એક્સ ટેન્સ ટુ a ઇન્ટુ fx એ પણ ગણવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો તમારે અહીંયા લિમિટ એક્સ ટેન્સ ટુ a ઇન્ટુ fx ગણવા માટે આપણે શું કરીએ? તો ફરી એક વખત આપણે હું અહીંયા કિંમત મૂકી દઉં લિમિટ એક્સ ટેન્સ ટુ a અને fx જે છે એટલે કે આ fx છે એની કિંમત હું અહીંયા ઉતારું, તો અહીંયા આવશે x માઇનસ a1, x માઇનસ a2 અપ ટુ x માઇનસ an. હવે જ્યાં x છે ત્યાં વિદ્યાર્થી મિત્રો એ મૂકો, તો a માઇનસ a1,
એ માઇનસ એ ટુ અપ ટુ એ માઇનસ એ એન. આ તમારો આન્સર થઈ ગયો. બહુ સરળ પ્રશ્ન હતો, તમારે આ શોધવાનું હતું. તો એ તો તમારે એ વન માઇનસ એ વનથી 0 થઈ ગયું, તો એક જ સ્ટેપમાં પતી ગયું. અને અહીંયા તમારે ફક્ત એ મૂકવાનું હતું. 29મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો પૂરો. આપણે આગળ વધીએ. 30મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો જુઓ, તો તમને અહીંયા એફ એક્સ આપેલું છે. શું આપેલું છે? માનાંકમાં એક્સ પ્લસ વન, એક્સ લેસ ધેન 0, 0, એક્સ બરાબર 0, અને માનાંકમાં એક્સ માઇનસ વન, એક્સ ગ્રેટર ધેન 0. આ ત્રણ કિંમત આપેલી છે વિદ્યાર્થી મિત્રો, એ મેં અહીંયા ઉતારી. તમને અહીંયા કીધું છે એની કઈ કિંમત માટે લિમિટ એક્સ ટેન્સ ટુ એ ઇન્ટુ એફ એક્સનું અસ્તિત્વ ધરાવે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે લિમિટ એક્સ ટેન્સ ટુ એ ઇન્ટુ એફ એક્સનું અસ્તિત્વ શોધવાનું છે. તો અહીંયા તમને 0 માટે આપેલું છે, તો હું સૌ પ્રથમ તો 0 લઉં. તો અહીંયા હું લઈશ એક્સ ટેન્સ ટુ 0 પ્લસ એફ એક્સ. તો 0 પ્લસ એફ એક્સ માટે વિદ્યાર્થી મિત્રો હું અહીંયા મૂકીશ. 0 પ્લસ માટે આ થાય, તો આવશે માનાંકમાં એક્સ માઇનસ વન. માનાંક કેવો પડશે? પોઝિટિવ બહાર પડશે. તો માનાંક આપણે પોઝિટિવ બહાર પાડી દીધો. હવે 0 મૂકીએ તો 0 માઇનસ વન, આન્સર મળે માઇનસ વન. આને સમીકરણ 1 આપી દો. હવે આપણે લઈએ લિમિટ એક્સ ટેન્સ ટુ 0 માઇનસ એફ એક્સ, એટલે કે એક્સ લેસ ધેન 0 માટે. તો એક્સ લેસ ધેન 0 માટે વિદ્યાર્થી મિત્રો આ આવશે તમારે. તો એ કિંમત મૂકી દઈએ. હવે તમારે અહીંયા 0 માઇનસ, 0 કરતાં નાનું હોય તો એમાં કેવો પડે? માઇનસ 12 પડશે. હવે 0 મૂકો તો 0 પ્લસ 1 તો 1. આને સમીકરણ 2 આપી દીધું. સમીકરણ 1 અને 2 પરથી શું કહી શકો? આ બંને સરખા નથી. સરખા નથી તો લિમિટ એક્સ ટેન્સ ટુ 0 માઇનસ એફ એક્સ નોટ ઇઝ ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્સ ટુ 0 પ્લસ એફ એક્સ. માટે એક્સ બરાબર 0 આગળ અસ્તિત્વ નથી. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? તમારે અહીંયા 0 પ્લસ માટે મેં આ લીધું તો માઇનસ 1 મળ્યો, 0 માઇનસ માટે તમે આ ઓપ્શન લીધો તો 1 મળ્યો. તો તમે 0 લીધો તો 0 આગળ અસ્તિત્વ નથી. તો તમારે પ્રશ્નની અંદર શું કીધું છે? એની કઈ કિંમત માટે અસ્તિત્વ છે? તો અહીંયા મેં એ 0 લીધો, એ 0 લીધો. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, મેં અહીંયા એ 0 લીધો તો એ 0 લેવાથી મને અસ્તિત્વ મળ્યું નહીં. તો એનો મતલબ કે એ હું 0 ના લઉં તો મને અસ્તિત્વ મળે. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? તમારે અહીંયા મેં એ 0 લીધો તો એ 0 લેવાથી અસ્તિત્વ ધરાવતું નથી. તો એનો મતલબ એવું કહી શકાય કે એક્સ નોટ ઇઝ ઇક્વલ ટુ 0 માટે એની કિંમત શક્ય બને. 0 આગળ તો અસ્તિત્વ નથી, એનો મતલબ કે જ્યાં 0 ના હોય એની માટે એની કિંમત શક્ય બને. અહીંયા આપણો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો પૂરો થઈ જાય. 31મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ, તો તમને કીધેલું છે કે લિમિટ એક્સ ટેન્સ ટુ 1 એફ એક્સ માઇનસ 2 અપોન એક્સ સ્ક્વેર માઇનસ 1 બરાબર પાય સંતોષે, તો તમારે લિમિટ એક્સ ટેન્સ ટુ 1 ઇન્ટુ એફ એક્સ શોધવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો આ સંતોષે છે, તો તમે બસ કિંમત જ મૂકો સંતોષે છે. તો આ લિમિટ આને આપી દો. તો આપણે લિમિટ અહીંયા આપી દીધી અને લિમિટ નીચે આપી દો. નિયમ છે ને ભાગાકારના નિયમ મુજબ તો તમે બંનેને લિમિટ આપી શકો. લિમિટ આપી. હવે આ વિદ્યાર્થી મિત્રો સામે જશે. તો પાય હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા સામે આવશે. તો લિમિટ એક્સ ટેન્સ ટુ 1 એક્સ સ્ક્વેર માઇનસ 1. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? મેં લિમિટ અલગ અલગ આપી દીધી, આને સામે મોકલ્યું. હવે અહીંયા તમે 1 મૂકો તો 1નો સ્ક્વેર 1, 1માંથી 1 જાય તો 0. તો આ તમને કેટલો આન્સર મળ્યો? 0. કોનો આન્સર મળ્યો? લિમિટ એક્સ ટેન્સ ટુ 1 ઇન્ટુ એફ એક્સનો. 2ને આપવાથી તો અચળ જ રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો આ માઇનસ 2 આ બાજુ આવે તો શું થઈ જશે?
પ્લસ બે થશે તો તમારે આન્સર મળ્યો લિમિટ એક્સટેન્સ ટુ 1 ઇન્ટુ f(x)નો 2, જે તમારે લાવવાનો હતો. તો અહીંયા આપણો પ્રશ્ન પૂરો. 32મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, જોવા જઈએ તો અહીંયા તમને fx આપેલું છે, mx² પ્લસ n, nx પ્લસ m, nx³ પ્લસ m. અહીંયા x લેસ ધેન 0, 0 લેસ ધેન ઓર ઇઝ ઇક્વલ ટુ x, લેસ ધેન ઓર ઇઝ ઇક્વલ ટુ 1, અને x ગ્રેટર ધેન 1. હવે તમને અહીંયા કીધેલું છે m અને nની કઈ કિંમત માટે લિમિટ એક્સટેન્સ ટુ 0 fx અને લિમિટ એક્સટેન્સ ટુ 1 ઇન્ટુ f(x) બંનેના લક્ષ અસ્તિત્વ ધરાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે અહીંયા m અને nની કિંમત શોધવાની છે, એક વખત 0 લિમિટ માટે અને એક લિમિટ 1 હોય ત્યારે. તો આપણે શોધીએ તો લિમિટ x ટેન્સ ટુ 0 પ્લસ fx, અને એક વખત લઈએ લિમિટ x ટેન્સ ટુ 0 માઇનસ fx. 0 માટે આપણે એવો ઓપ્શન લીધો, તો 0 પ્લસ માટે આપણે 0 કરતાં મોટું લઈએ, તો 0 કરતાં મોટું આ ઓપ્શન આવશે. 0 માઇનસ માટે તમારે ઓપ્શન આવશે આ. હવે તમે અહીંયા 0 મૂકો તો 0 પ્લસ એમ તો મળે એમ, અને અહીંયા 0 મૂકો તો 0 પ્લસ એન એટલે મળે એન. તો એનો મતલબ કે તમારે શું થશે, એમ અને એનની શક્ય હોય એટલી કિંમત શોધવાની છે. તો તમે કહી શકો કે જ્યારે એમ બરાબર એન થાય ત્યારે લિમિટ એક્સ ટેન્સ ટુ 0 ઇન્ટુ fx અસ્તિત્વ ધરાવે. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? તમને અહીંયા મળી ગયું ને એમ અને એન. તો જ્યારે એમ અને એન સરખા થાય ત્યારે લિમિટ એક્સ ટેન્સ ટુ 0 fx અસ્તિત્વ ધરાવે. હવે તમે અહીંયા જુઓ તો તમારે 1 માટે પણ શોધવાનું છે, તો આપણે 1 માટે શોધીએ. તો એક વખત લીધું પ્લસ, એક વખત લીધું માઇનસ. તો 1 પ્લસ એટલે કે 1 કરતાં મોટું, તો 1 કરતાં મોટું હોય, 1 કરતાં મોટું હોય, આ મળશે તમને. મૂકી દીધી કિંમત, 1 કરતાં નાનું હોય તો તમારે આવશે 1 કરતાં નાનું છે ને ભાઈ, આ રહી કિંમત. હવે એક્સની જગ્યાએ આપણે 1 મૂકીએ, તો અહીંયા 1 મૂકવાથી તમને શું મળે, એન પ્લસ એમ. અહીંયા એક્સની જગ્યાએ 1 મૂકવાથી શું મળે, એન પ્લસ એમ. એન એન ઉડે, એમ એમ ઉડે, તો વધ્યું શું, 0 બરાબર 0. તો 0 બરાબર 0 એનો મતલબ કે એમ અને એનની તમે ગમે એ કિંમત લો, અહીંયા કશું જ ફરક પડે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે એવું લખી શકો કે એમ અને એનની બધી જ કિંમત માટે લિમિટ એક્સ ટેન્સ ટુ 1 ઇન્ટુ f(x) અસ્તિત્વ ધરાવે. જોજો, 1 માટે મેં જોયું તો અહીંયા બધું ઉડીને 0 બરાબર 0, 1 બરાબર 1, 2 બરાબર 2, આવું થાય. તો એનો મતલબ એમ અને એનની બધી જ કિંમત માટે લિમિટ એક્સ ટેન્સ ટુ 1 ઇન્ટુ f(x) અસ્તિત્વ ધરાવે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 32મો પ્રશ્ન પૂરો થઈ જાય. તમે જોશો તો નવો ટોપિક ચાલુ થાય છે. તો અહીંયા 32મો પ્રશ્ન પણ પૂરો થાય છે, સ્વાધ્યાય 13.1 પણ પૂરું થાય છે, આપણો લેક્ચર પણ પૂરો થાય છે. આવતા લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 13.2 સાથે શુભ શરૂઆત કરીશું.